તાપી નદીમાં પૂર આવ્યું ને તે તબલાની જોડ તણાતી જતી હતી. એમાં બે જુવાનિયાઓને એમ છે ભલે જાનના જોખમે પણ લઈ આવી તે પડ્યા અને એ તબલાની જોડે આમ ખેંચી તો અહીં રામદાસ મહારાજ નીકળ્યા. અહીં કેડે બાંધેલા કોક સંતના હામૈયામાં ગયેલા, શેરી વળાવીને સજ્જ કરું ઘીરે આવો ને, અને એમાં પૂર આવ્યું તેમાં ઉપાડ્યા સીધા. પણ એક કલાનો સહારો હતો તો જીવી ગયા. એકાદી કલાનો સહારો હોય ને તો માણસ જીવી જાય. અમારે થોડાક ભજનિકો મને કે હાલો ને તમે હારે અમે જઈશું ભજન ગાવા. હું વળી એની હારે ગયો. કીધું ગમે અહીંયા સમય તો કાઢવો, હાર્મોનિયમ બાર્મોનિયમ તૈયાર કર્યો, મંજીરા તૈયાર કર્યા, ત્યાં તો ગરદણી મીડિયા ખાટલા ટાળવા. આવડે એક બે ભજન ગાયા તો ઓલા હોઈ ગયા. આ બધી કહેલા ભાઈ કોઈ ખામે તો બેહો તો કે તમે જે ગાશો એનામાં અમને વિશ્વાસ. હું અહીંથી અહીં પ્રવેશ અમે કર્યો ને ત્યારે મને એક સૂચન કરવામાં આવ્યું છે રામાયણની વાત કહેવાની. મજાક છે એક, પણ થયું એવું કે પૂજ્ય મોરારી બાપુને ત્યાં અમે ભોજન કર્યું અને તલ ગાજડા કાર્યક્રમ માટે જતા હતા. વિનુભાઈ મહેતા અમારી આર્યા, તો મેં મજાક ખાતર આ થોડીક વાત કરી. પછી અમે ત્યાં બેઠા એટલે મને અહીંયા જણાવવામાં આવ્યું કે આ કરો રજૂઆત, અને અહીંયા મને કહેવામાં આવ્યું છે એટલે હું કરી દઉં છું. અમારે અહીં કાર્યક્રમ હોય ને ઊંઝામાં, કલોલમાં, કડીમાં, મહેસાણા અહીંયા બધે, તો ભાષા બહુ જુદી પડી જાય સૌરાષ્ટ્રની. પણ ત્યાં બધા કાર્યક્રમ સાંભળવા આવે ખરાઓ. અમારો એક કાર્યક્રમ હતો અહીંયા, જેને કાર્યક્રમ હોય ને તો પેલું ડાયરાનું બોર્ડ વાંચે આમ આમ કરીને જોવે, ડાયરો લો તારે કહેલે આ ડાયરો એટલે શું? તો કે પેલા કોનમાં આંગળીઓ નાખીને ના રાડો પાડે એને ડાયરો કે. અહીં છે તે રામભાઈ પેલા રેડિયોમાં બોલે નહીં, જાતે બોલે. પ્રફુલ્લ દવે છે તે કેસેટમાં ગાય નહીં, પોતે ગાય. એટલે એમ કરી અને આવે સાંભળવા. તે મારો એકવાર વારો પૂરો થયો ને હું બહાર ગયો તો ચોકમાં એક કાર્યક્રમ હાલે, એક ઓળી હાર્મોનિયમ ને ઓલા કાંસી જોડા, મંજીરા બદલે કાંસી જોડા વગાડ્યા. પાસે દુવા હોત ગાયો એ તોરલે તણનર તોરિયા, એમાં સાસત્યો ને સધી, પણ જસલ જગનો ચોંટો એને પલમો કીધો પીર. ઝંઝક 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 લેવલા વગાડે પાછી. એટલે મને મજા આવી ગઈ, ખોટું શું? મેં કીધું અહીં જમાવટ છે. પછી વક્તાએ રામાયણની વાત શરૂ કરી તો કે એકવાર એવું થયું કે દેવ અને દાનવ ઝઘડી પડ્યા. આપણે પાડોશી જોડે ના ઝઘડી પડ્યા, એમ ઝઘડી પડ્યા. તે દાનવોએ દેવોને હરાઈ કાઢ્યા. તે દેવો બધા ભેગા થયા કે દાનવો આપણને હરાઈ કાઢે ને કોઈ સ્વર્ગનો આનંદ ના લેવા દે, અપ્સરાઓના નૃત્ય ના જોવા દે, ગાંધર્વોના ગાન ના સાંભળવા દે, તે કોઈ કોને મહારાજા દશરથને મદદ આલે? તે બે દેવ મહારાજા દશરથ જોડે ગયા, ત્યાં પ્રણામ કરીને ઉભા રહ્યા. મહારાજા દશરથ કે કો શું આયા? તો કે પેલા દાનવો અમને હરાઈ કાઢે ને આપ મદદ ના આલો? તો કે આલીએ, એમાં શું? જે દેવોને મદદ આલવા દશરથ પેલો રથમાં બેસીને જતા હતા તે કઈ કઈ કે હું જોડે હેંડો? તો કે હેંડો એક થી બે ભલા. જે મદદ આલવા સ્વર્ગમાં રથમાં બેસીને જતા પણ રથનું પેલું પૈડું ખરું કે નહીં, એમાંથી એક ખેલો નીકળી ગયો. જે કઈ કઈ એમાં ઓંગળી પેસાડી તો ઓંગળીના કૂચા થઈ ગયા. પણ મહારાજા દશરથ બહુ ખુશ થયા, ચાલ બે વરદાન આલ્યા. જો કઈ કઈ હું અત્યાર ના માંગુ તો છ ને ત્યાં છીક લાગે તો માંગજો ને આલ્યા આલ્યા. એ વાતને વર્ષો વીતી ગયા પણ પેલી મંછરા ખરી કે નહીં એને કઈ કઈને ચડાઈ.
કે બે વરદાન માન બ્રહ્મને વનવાસને ભરતને ગોદી કે કઈ કઈ મારા દશરથ જોડે ગઈ કે બે વરદાન આલો બ્રહ્મને વન આલો અને ભરતને ગોદી દશરથ વૃદ્ધ માણસ રડ્યા મોથા પસાર્યા કઈ કઈ તું રોમને વન ના દે કારણ કે આલો તો એ જ આલો કે રોમને ખબર પડી એ વનમાં જવા તૈયાર થયા સીતોજી કે હું જોડે હેંડું તો કે હેંડો લક્ષ્મણજી કે હું જોડે હેંડું તો કે હેંડો તે રામ લક્ષ્મણ જાનકીન પાછળ અયોધ્યાના લોકોને જાય બધા રડતા 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 તો પેલી નદી આવી કે નહીં ત્યારે અમે બધાને ઉભા રાખ્યા કે છોનારો છોનારો ના ડરો એ જીવન છે એમાં સુખ દુઃખ આયા કરે અને દુઃખ આવે તો એમ ગભરાવાનું નહીં જાઓ બધા ઘેર જઈને રસોઈ બનાવીને જમીન સુઈ જાઓ જાઓ હવે ત્યાં જંગલમાં પેલા ફળ ફૂલ ખાઈને જીવન વિતાવતા તે પેલા લંકાનો રાવણ ખરોક નહીં એની બોનનું નાક કાપી કાઢેલ લક્ષ્મણજીએ એ એકવાર આવ્યો ને સીતાજીનું અપહરણ કરીને જતો રહ્યો તે રામ બહુ રડ્યા પણ પેલા વાંદરાને રીશરાન થયા બધા ભેગા હનુમાનજીને જાંબુવંતને એ આવ્યા કે રામ તમે ના રડો અમે સીતાજીને ખોલી કાઢ્યું તે બધા ભેગા થઈને લશ્કર બનાવ્યો તે ખપ 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 કરતા ગયા પછી પોણા નાખીને સેતુબંધ બાંધ્યો અને લંકામાં ગયા ત્યાં લડાઈ થઈ પણ બધા ભેગો થઈને રાવણને ટીચી કાઢ્યો અને સીતોજીને લઈને આવ્યા પણ હેરાન હેરાન થઈ ગયા હવે દરજી મેરી એટલે અને દરજી હોય ને એ કોઈ જાડા ન હોય ને કંદુય કોઈ પાતળા ન હોય તે અમારે લાભો મેરીનો દુબળો દે કાળી ટોપી પહેરે અને બંડી લાંબી જરાક પહેરતા પણ લાંબી એટલે એવી બાયું નખાવી દો તો કોટમાં કાયમ આવે સીધી બ્લુ અને કાળું જે ગરમ કપડું આવે ને એમાં એ કાળા કપડાની બંડી ગરમ સીવડાવતા મેરી અને ગરમ કપડાની બંડી સીવડાવે સુતરાઉનું અંદર અસ્તર નાખે અને પછી બે ત્રણ ધોણ થાય ને એટલે ગરમ કપડું ચડી જાય આમ સુતરાઉ બહાર નીકળ્યા મોરે કળા કર્યો એવી બંડી થઈ જાય શ્રીજી મહારાજ માટે સીવી હતી આત્મારામે ખબર છે ને અને પછી ભાવનગર મહારાજાએ કીધું કે આવી બંડી મારા માટે સીવી દો તો હવે એતના ટેભા ક્યાંથી હું મારું અહીંયા એ તો એજથી સીવી હતી એમના માટે હવે હું એજ ક્યાંથી હું કાઢું તો બીજી બંડી છે હું આપણા આપના માટે એમ આવી બંડી પહેરીને બેઠા હોય યુરોપિયનનું મહત્વ એટલે એટલું બધું મહત્વ કે કોઈ વાત કરી ન થાય જરાક કોઈક યુરોપિયનની વાત કરે એટલે અમારે મેરે કહે છે યુરોપિયન યુરોપિયન એટલે યુરોપિયન ખલા એનું બધું તેમ તો તેમ હાથ વાગે ઉઠી જાઉં ફટ દઈને હાથ વાગે ઉઠી જાય અને બાણ વાગે જમવા બેસી જાઉં એટલે બેસી જાઉં ખલાસ પછી સામે થાળી હોય કે ન હોય પણ સાહેબ ખુરશીમાં જ બેઠા હોય હવે મેરીને કલકત્તામાં ધરમતલામાં ઊંચા પડથારની દુકાનો અને એમાં ચાર કારીગર કામ કરે ને આ તો વાતોના ફડાકા જ માર્યો કાંઈ કામ કરવાનું નહીં અને થયેલું એવું કે બીજું વિશ્વયુદ્ધ છે ને 39 થી 45 નું એમાં બ્રિટિશ આર્મીના ફાટલા તંબુ હાંધવાના અને કોન્ટ્રાક્ટ મળેલો તે એ વાત અમારે મેરે વારી ઘડીએ કરે બાયણાને ફાટલા તંબુ હાંધવાનો કોન્ટ્રાક્ટ મળ્યો અને હાંધી દીધા પણ કેવા તોણી નાખે એવા આમ હામ હામાં ખેંચો તો આપણા જીભા તું ત્યાં નહીં તે મોટા યુરોપિયન સાહેબે મને વાહો થાબડીને એવી શાબાશી દીધી એવી શાબાશી દીધી કે ત્રણ દી તમારા કાકીને અડધો ભરવી પડી હવે આટલું બધું યુરોપિયનનું મહત્વ
અને એમાં એક ઊંજવાના તેલની જરૂર પડી. મને એન્ટવર્પમાં યાદ આવ્યું આ લાભો મેળવીને, ભાઈ અમને વળી 80માં આમંત્રણ મળ્યું હતું હીરાના વેપારીઓનું, એન્ટવર્પમાં બેલ્જિયમનું શહેર છે અને હીરાનું કામ હાલે બહુ મોટું, તે એ ફોરેનનું આમંત્રણ મળ્યું ને મેં સીધો ગરમ સૂટ સીવડાવ્યો, ઉધાર સીવડાવી નાખ્યું. મને પૂછ્યું અમારા મિત્રોએ કે આ પૈસા નહોતા ને ક્યાંથી, અરે કીધું ઉધાર સીવડાવ્યો. મેં ગણતરી શું કરેલી કે લેણિયાત મારી ન નાખે ને યુરોપની ટાઢ મારી નાખે. એક જણો મને કહે તમારે અહીંયા ઉઘરાણીએ ધક્કા ખાઈને મારા 3 જોડી ચંપલ ફાટી ગયા, તો હું દાંત મીડ્યો કાઢવા. મને કે દાંત કાઢો, તમારે શરમાવવું જોઈએ, આ 3જી જોડી ચંપલ ફાટ્યા. મેં કીધું તમે ચંપલ ફાટ્યાની વાત કરો છો, અહીં મરી ગયાના દાખલા બન્યા. આ ફળિયામાં પાળિયા રહ્યા બધા લેણિયાતના, પણ ફોરેન જે જીવ્યા હોય ને એને ઠંડીની એટલી બધી વાતો કરેલી ને અમને ભડકાવેલા, તમે ભૂલ શું કરી? અહીં મુંબઈ શહેર એરપોર્ટથી ગરમ કપડાં પહેરીને બેઠા, કોટ ને પાટલો ને સ્વેટર ને વળી વાંજરા ટોપી પહેરેલી અને ભૂંડા એવા લાગ્યા, કોઈ પેસેન્જર એમ આવેલા નહીં. અને અમને એમ છું ટાઢમાં નહીં મરી જાય બેલ્જિયમમાં, પણ ગરમીમાં અત્યારે મરી જાય. પાણી પાણી મીડિયા કરવાનું. એ વિમાન ઉપડ્યું ને અહીંથી શહેર એરપોર્ટથી ગયું એથેન્સ, ન્યાથી જીનીવા, ન્યા ઝુરિચ, ઝુરિચથી ફ્રેન્કફર્ટ ને ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ, અહીંયા મોટર રસ્તે એન્ટવર્પ, અને એન્ટવર્પમાં યુરોક્રેસ્ટ હોટલમાં અમને ઉતારા આપેલા. એક એક આર્ટિસ્ટને એક એક રૂમ આપી દીધેલો, પણ બારી બારીના બંધ ને 24 કલાક બેહી રહેવાનું ટાઢમાં. બપોરે અમને જમવા લઈ જાય, સાંજે લઈ જાય, દીના હોઈ જાય રાતે ઊંઘ આવે નહીં. ઘડિયાળું કાઢીને ગયા હતા અહીંથી કે ત્યાંથી લેશું. અને એક સ્ટોરમાં, એન્ટવર્પના એક સ્ટોરમાં મેં ઘડિયાળનો ભાવ પૂછ્યો તો 1,40,000 એની કિંમત હતી. અને પાછી એને હાથમાં દીધી જોવા માંડ્યો કે મેં આમ ઘડિયાળ જોઈને એની કિંમત બિંમત જોઈને તરત મૂકી દીધી. અને ભરતુરીને ગોપીચંદને બુદ્ધને મહાવીરને યાદ કર્યા. મેં કીધું સંપત્તિમાં સુખ હોત તો આવડા તજીને ગયા ન હોત. એટલે આ બધું માયા છે, માયા. એમ કરીને મન વાળ્યું. મેં કે શૃંગાર શતક લખ્યું જે ભરતો હરીએ, એને લખ્યું કે ભોગો ને ભોગતા વૈમેવ ભોગતા, તપો ને તપતા વૈમેવ તપતા, કાલો ને યાતો વૈમેવ યાતા, તૃષ્ણા ને જીર્ણા વૈમેવ જીર્ણા. એટલે અમે તો ઘડિયાળ મૂકી દીધી તરત જ. અને બીજું તો શું થયું, આ લાભો મેરે અમને, અમે 2 જણા હુતેલા અનોપ જાલોટાના તબલચી હતા, એને મારી રૂમમાં ઉડી એવો ખોઈ રહેજે આઈને, પણ મને એમ થાય કોક છે એમ. એમ તો નાઇટ સૂટ અમે સીવડાવીને ગયા હતા, અહીંયા દીના પહેરી રાખતા એમને. ક્યાં આપણો દેશ છે કીધું. એનો નોકર આવીને પૂછી ગયો અમને કે તમે ચા લેશો કે કોફી, એમ અમને એમ કે હારા માણા બધા કોફી પીવે એમ, અને જેવા તેવા હોય ચા પીવે. તો કોફીનો ઓર્ડર આપ્યો, અને બેલ્જિયમની ઈ ગમે જાતની કોફી પીતા હોય, પણ જે ટમ્બલર ભરીને કોફી આવી કડવી વખ જેવી, ખાંડનું ડબલું ઊંધું વાળ્યું, દૂધ હતું એટલું નાખ્યું, પણ એ કોફીની કડવાશ ન જાય. અને અમને એમ કે આ મોંઘા પાડની નાખી થોડી દેવાય, તે દર્દી દવા પીવે એમ પી ગયા. પાછી એટલી વિવેક બુદ્ધિ નહીં કે ભાઈ આ વોશ મશીનમાં ડોળી આવી જાય ને હાલો ઓર્ડર કેન્સલ કરાય. બીજે દી પાછું આવ્યું ટમ્બલર, તે બીજે દી પી ગયા. હવે બીજી તો કાંઈ અસર ન થઈ, પણ જે કબજિયાત થઈ કોફી. મોટા ઓરડા જેવા ટોયલેટ, પણ હવે આ તો અમારે નોશિયાળા થઈને નીકળી, ખબર પડે નહીં શું કામ આમ થાય છે. અમને એમ કે આ ફોરેન જાય અને થતું છે બધું. પછી ખબર પડી કે આ કોફી હળગાવી છે ને રોજ. પછી કોફી બંધ કરીને માખણ શરૂ કર્યું. આપણી તો વાત લાભો મેળવીની છે. પછી બે ત્યાંથી હું લંડન ગયેલો, એન્ટવર્પથી બ્રસેલ્સ આવીને ત્યાંથી લંડન ગયા.
અહીંયા ઓલું મેડમ ટુસોદ નું જોવા ગયા, મીણના પૂતળા બનાવેલા છે આમ એક એક વાળ રોપીને, એવા આબેહૂબ કે માણા ભૂલ ખાઈ જાય. તે માને ભૂલ એ થઈ કે અંગ્રેજી કી પૂતળો જોતો હતો ને હું જઈને એને મીંડ્યો જોવા. મેં કીધું આ હા હા આમાં તો કમાલ કરી નાખી, વાહ ભાઈ વાહ જમાવટ છે. પછી મારી કોર ફર્યો આમ, પછી હું બધું જોયા વગર નીકળી ગયો. મેં કીધું આ પારકા પરદેશમાં કાંઈ ન કરાય, જટ હાલતું જ થઈ જવા જો. એવો ગોટાળો થયો. ઓલા પગથિયા એવા કે આપણે પગ મૂકી તો પગથિયા હાલતા થાય સીધા. પછી પહેલી વાર આમ આમ કર્યું તો બે ત્રણ વયા ગયા. પછી હું તો જોડિયા પગે ચડી ગયો સામાન હોતો અને ગયો રમરમાટ ઉપર. ઉપર ચડ્યો તો અહીંયાથી એ દાદરો હેઠે આવતો, હું પાછો હેઠે ઉતર્યો. દસ વાર કર્યું આમ બરોબર પાકો કરી લઈ એમ. પછી તું એવા જ દાદરા ગોતું આમ ઉભા રહ્યો ને હાલતા થાય સીધા. એક વાર એ ખાધો દાદરો તો અહીંયા હું ઉભો રહ્યો આમ કરીને, હમણાં હાલશે એમ વિચારી. પણ પછી દાદરો ન આવ્યો એટલે હું મીડ્યો હાલવા. આડું અવળું જોઈને લાભો મેરેની આપણી તો વાત છે. એટલે મને એમ છે કીધું ઓહો આપણી હજી આ સ્થિતિ હોય તો પછી મેરેનો શું વાંક કાઢવો. એક ચારેના હંચા ને એમાં એક ડબલી ઊંજવાનું તેલ હોય ને છ મહિના સુધી હાલે. પણ અમારે લાભો મેરેને વળી કમાય તેવી હુજી. તે એલન બ્રધર્સ એન્ડ કંપનીને ફોન કર્યો, એ જમાનાની એશિયાની મોટા મોટી કંપની. અને ફોન કરતા તો જિરાલ મિડલટન ને રિચાર્ડ થોમસન નામના બે યુરોપિયનો આવ્યા, ખાપ ખાપ કરતા ચામડાના પોકેટ ને સુટેડ બુટેડ ને માથે ફેલ્ટ રહી ગયેલી ને મોમાં ચીરોટ ને હાલો મસ્ટર લાભો મેળો. એઝ સુન એઝ વી રિસીવ યોર ફોન એન્ડ વરાવ ડિયર મિસ્ટર મેટ ઇઝ અવર ડ્યુટી ટુ ગેવ ફુલ સેટિસ્ફેક્શન ટુ અવર કસ્ટમર. મિસ્ટર જિરાલ મિડલટન રિસન્ટલી કેમ ફ્રોમ એંગ્લેન્ડ. ત્યાં ઓલે વળી હલબલ એવા થોડાક. હવે મેરે તો આરામ બરોબર એક અક્ષરે સમજ્યા હોય તો, પણ એને એમ થઈ ગયું કે યુરોપિયન મારી દુકાનમાં આવ્યા, મારું નામ બોલ્યા. ઓલે તો પોકેટ કાઢીને વોટ યુ લાઈક ટુ સાઇન યોર મિસ્ટર મેરે, પ્લીઝ સાઇન પ્લીઝ સાઇન. આ વળી બાંગા તાંગા અક્ષરે લાભો મેરે સહી દસ્તક પહોંચ્યા. એમ મતું મારતા ગયા. પોણી કલાકે એલન બ્રધર્સ એન્ડ કંપનીમાંથી ઊંજવાના તેલનું પીપ આવ્યું આખું. એ પીપ આવ્યું ત્યાં જ મેરે તો મૂંઝી ગયેલો. પણ ઓલે જ્યાં 256 નું બિલ આપ્યું તો મોરછા કઈ હેઠા પડી ગયા. વળી પાણી બાણી છાંટ્યું તો માંડ ભાનમાં આવ્યા. ચોરખાનામાંથી પૈસા કાઢ્યા, કારીગરો પાસેથી ઉછીના લીધા, ત્યાં માંડ બિલ ભરાણું. અને પછી આનું કરવું શું, તે હખનો રોટલો રળી ખાતા. એના બદલે બીજે દી 5 વાગે ઉઠ્યા અને લારી એક ભાડે કરી. જેટલા મિત્રો સગા સંબંધીઓ હતા ને એના એક એકના ઘરે જઈને કે શીશું આપો, માં ગો ચોણસ નાની મોટી શીશી શિયા લાવો. અને કરી શીશ્યું ભેગી, ઘર આખું મીંડ્યું સાફ કરવા શીશ્યું. પછી પીપ ખોલીને એમાં તેલ ભર્યું, ચારાના આઠાના બેના ભાવ લખ્યા. એક એક દુકાને જઈને કે આ યુરોપિયન કંપનીનું તેલ. એકાનો જોતો ઉધાણ, એકાનો ઓછો ઉધાણ જોતો હોય ઉધાણ, પણ લેજો આપણી પાસે. 5 વર્ષ હાલ્યું આ, 5 વર્ષે પીપ ખૂટ્યું. એના 4 હંચામાં દીમાં 10 વાર મીંડ્યા ઊંઝવા. ગરાગ રાડ્યું પડે કે આ લુગડા તેલ તેલ ભર્યા હોય. તમે કંઈ કામ કરો છો તેલ જ ઊંઝ ઊંઝ કરો છો. પણ અમારે એવી નિરાશ થઈ ગઈ ને કે પછી કોઈ દી યુરોપિયનની કાંઈક વાત કરો ને તમારે લાભો મેરે કે કીરી કોંચનો નામ ખમે, તો આપણે કઈ ન ખમે. એ યુરોપિયન દઈ દે એને, એમે ન થાય કે આનું શું થાય છે. મેં ઊંઝવાના તેલનો જરીક ફોન કર્યો એમાં મને આખો પીપ પણ કરી ગયા. ત્યાં મને ધોળા ન આવડતા, યુરોપિયન મને ધોળા લાવી દીધા. આમ કે બધું એનું ટેમ તો ટેમ, પણ એની ઝપટે ન ચડાય. જો ઝપટે ચડો તો હોઠા કાઢી નાખે.
એક દરબારની દિલ્હીમાં દાખલ થાવ ને એટલે યુરોપિયન એક બેઠો અહીંયા, અને યુરોપિયન પાછો ગુજરાતી બોલે, જીવડા મહેમાન આવ્યા, ચા બનાવો, રોટલા બનાવો, એવું ગુજરાતી બોલે. કોક મહેમાન આવે એટલે કે મહેમાન આવ્યા, આવો આવો, રામ રામ. બોલા કે આ યુરોપિયન ને આને ગુજરાતી આવડે છે ને? તો કે આ મૂળ કુંવરને અંગ્રેજી શીખવા આટલું સાહેબને રાખ્યા હતા. તે કુંવરને અંગ્રેજી ન ફાવ્યું ને સાહેબને ગુજરાતી ફાવી ગયું. અને ડાયરાએ પાછા કે અફીણના બંધાણી કરી દીધા છે એટલે હવે ડેલી મૂકીને ક્યાંય જાતા નથી. અને ભાઈ બંધાણનું તો એવું છે, ઓલી ખોખરી ખરળ દરબાર હોય આમ અફીણ ઘૂંટી ઘૂંટીને ખોખરી થઈ ગયેલી, તે નાખી દીધી બારીમાંથી બહાર. એમાં ચોમાહું આવ્યો ને પાંચ છાંટા પડ્યા વરસાદના ને એની મેળે કહુંબો થઈ ગયો. એમાંથી એક ઉંદર અહીંયાથી નીકળ્યો, તે ઈ કહુંબો પી ગયો થોડો, પણ પીતા તો પીધો પણ આંખો મંડી લાલ ગુમ થવાના, આમ થઈ ગયો બે પગે ઉભો, મૂછ્યું ફરાક ફરાક ને બે ત્રણ થપાટો મારીને કે ક્યાં ગયા એની માના મીંદડાઓ. હવે ખોખરી ખરલ માંથી જેરી કહુંબો પીધો એમાં આટલી બધી અસર થઈ. નશાની તો એવી વાત છે ને, આપણે ચાલુ જ રાખવાનું છે ને હે? આમાં તો શું છે કે એકવાર એક બહુ ભારે કબાટ એક જણાને ઘરની બહાર કાઢવો હતો, એકલો એકલો એક દોઢ વાગ્યા સુધી મથ્યો પણ ન નીકળ્યો. તો એ વખતે તો કોણ હોય પણ એક પોલીસ વાળો અહીંયા ઉભેલો, એને કે ભાઈ જરાક મદદ કરાવો ને, એટલે પોલીસ વાળો મદદે લાગી ગયો. અડધી કલાકે પોલીસ વાળાએ એટલું કીધું કે આ કબાટ અંદર નહીં જાય. ચોલા કે તમે આની કોર બી મારો છો? તો કે હા. અરે યાર બહાર કાઢવાનો હોય